હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ વેજીટેબલ્સથી ભરપૂર એવી એકદમ નવી અને ટેસ્ટી વેઇટ લોસ રેસીપી. તો હવે વેઇટ લોસ કરવા માટે એકદમ બોરિંગ અને ટેસ્ટલેસ રેસીપીઓ ખાવાની કોઈ જ જરૂર નથી. આ રીતેની એકદમ ટેસ્ટી રેસીપી ખાઈને પણ તમે ઘરે વજન ઉતારી શકો છો. તો તેના માટે આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એવી રીતે મેં અહીંયા બધા જ વેજીટેબલ્સ લીધેલા છે, જેમાં ટામેટું, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, કોથમીર, મરચાં, લીમડો અને લીંબુ લીધેલું છે. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આ રીતેનું એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડા ફ્રેશ લીમડાના પાન અને નાના કટ કરેલા મરચાં એડ કરીશું. જો તમારે આ સમયે આદું અને લસણ એડ કરવું હોય તો તે બંને એડ કરી શકો છો. તો હવે આપણે બીજા વેજીટેબલ્સ પણ એડ કરીએ, જેમાં આપણે ટામેટા, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ એડ કરીશું. અને હવે બધા જ વેજીટેબલ્સને આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે, જેને 2-3 મિનિટ જેટલો સમય લાગશે. તો આ રેસીપી બની રહી છે ત્યાં સુધીમાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને પણ એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે બધા જ મસાલાઓને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. આ સમયે હવે આપણે તેમાં 1 કપ જેટલા ઓટ્સ એડ કરીશું. મેં અહીંયા મસાલા ઓટ્સ લીધેલા છે, તમે કોઈ પણ ઓટ્સ લઈ શકો છો. આ રીતે ગેસને મીડિયમ ફ્લેમ પર ઓટ્સને મિક્સ કરતા જઈ અને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે. તો હવે તમે જોઈ શકો છો પાણી પણ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. તો આપણા વેજીટેબલ્સથી ભરપૂર એવા મસાલા ઓટ્સ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું. તો તમે પણ આ રીતેના મસાલા ઓટ્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જે લોકોને વેઇટ લોસ કરવો છે કે વેઇટ મેન્ટેન કરવો છે તેમના માટે આ બેસ્ટ રેસીપી છે. અને તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો.